હાડીપુરથી ઘેરાયેલા સુરત સિટી માટે રાહતના સમાચાર આવ્યા છે। સુરત શહેર સાથે જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે। ખાડીઓના લેવલમાં ઘટાડો થયો છે, જેના પગલે ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરત શહેરના લીંબાયત સણિયા હેમદ અને પર્વત પાટિયા વિસ્તાર કે જ્યાં ખાડી કિનારે અને વધુ નીચાણમાં છે તે વિસ્તારમાં હાલ પાણી છે, જ્યારે અન્ય વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે। સૌથી વધુ નીચાણવાળા વિસ્તારમાં સંપૂર્ણ પાણી ઉતરતા હજુ પણ એક દિવસ લાગી શકે છે તેની શક્યતાઓ જોવાઈ રહી છે। જો કે હજુ પાંચ દિવસ વરસાદની આગાહીના પગલે ચિંતામાં વધારો થયો છે। સૌથી નીચાણવાળા વિસ્તારમાંથી સંપૂર્ણ પાણી ઉતરતા હજુ એક દિવસ લાગી શકે તેની શક્યતાઓ જોવાઈ રહી છે। જો કે હજુ પાંચ દિવસ વરસાદની આગાહીના પગલે ચિંતામાં વધારો થયો છે। સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે। શહેરની ખાડીઓના લેવલ ઘટતા પાણી ઓસરવાના શરૂ થયા છે, પરંતુ મીઠી ખાડી કિનારા વિસ્તારમાં સતત ચોથા દિવસે ખાડીપુરની સ્થિતિ છે। ખાડીપુરથી તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં ત્રણ દિવસથી વીજ સપ્લાય બંધ હોવાથી લોકોની હાલત કફોડી બની છે। પર્વત પાટિયા રણછોડનગરમાં રહેતા અને ત્રણ દિવસથી પાણીમાં ફસાયેલા પાણી સમિતિ ચેરમેન હિંમત બેલડિયાએ જણાવ્યું કે મળસ્કે ત્રણ વાગ્યાથી પાણી ઓસરવાના શરૂ થયા હતા, ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। આ સ્થિતિ જોતા સંપૂર્ણ ઉતરતા હજુ એક દિવસનો સમય લાગી શકે છે। પાલિકા તેમજ કેટલીક સ્થાનિક સંસ્થાઓએ પણ ઠેર ઠેર જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કર્યા। ખાડીપુરના અસરગ્રસ્તોને બોટથી પાણીને સપ્લાય કરી હતી, જો કે પૂરતા પ્રમાણમાં ન હોય લોકોએ તરસ્યા રહેવાની પણ નોબત આવી હતી। નાના બાળકો માટે દૂધની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ન કરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ખાડીપુર ફરી વળ્યા છે તે વિસ્તારના લોકોમાં કોરોના મહામારી વચ્ચે રોગચાળો ફાટી નીકળવાનો ડર ઉદ્ભવ્યો છે। ગંદકી તેમજ દુર્ગંધના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। પાલિકા તાકીદે દવા છંટકાવ, સાફ સફાઈ તથા વિશેષ કરીને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવા માટે માંગ થઈ રહી છે। ગંદા પાણીને લીધે આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ આવી રહી છે। ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા આરોગ્યલક્ષી કામગીરી પાલિકા થાય તેમજ નુકસાનનું વળતર મળે તેવી લોકોએ માંગ કરી છે। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।